ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે. છેલ્લા 4 વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ચાલુ વર્ષે કચ્છ પર મન મૂકીને વરસેલા મેઘાએ જળાશયો છલાછલ કરી દીધા છે. મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓએ કચ્છ ભણી મીટ માંડી છે. દરિયો અને જંગલ વિસ્તારનો સંગમ એટલે કચ્છ જિલ્લો. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. જો કે છેલ્લા 4 વર્ષથી નહિવત વરસાદને કારણે યાયાવર પક્ષીઓની સંખ્યા ઘટી હતી, પરંતુ ચાલુ વર્ષે સારા એવા વરસાદથી યાયાવર પક્ષીઓએ મોટા પ્રમાણમાં કચ્છમાં આવવાનું શરૂ કરી દીધું છે. હાલ કચ્છમાં સાયબિરિયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. તો સુરખાબ, પેલિકન, યુરોપિયન રોલર, સમડી અને બાજ જેવા પક્ષીઓનું પણ કચ્છમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. 2019નો જે શિયાળો હશે એ કચ્છ માટે બહુ જ ઉત્તમ હશે, કારણ કે સાયબેરિયા, યુરોપ અને મોંગોલિયાથી જે પક્ષીઓ આપણે અહીંયા માઇગ્રેટ થઈને આવે છે એ બહુ જ મોટી સંખ્યામાં નોંધાવાના છે. જો કે કોમન ક્રેન એટલે કે જે કુંજ સહિતના પક્ષીઓ આવવાના શરૂ થઈ ગયા છે. આ પક્ષીઓ સામાન્ય રીતે ઘાસ પર અને એના જે બીજ હોય એના પર નિર્ભર હોય છે. બન્નીના ઘાસિયા મેદાન એકદમ લીલાછમ થઈ ગયા છે, બહુ મોટા ઘાસ પણ ઉગી ગયા છે, એટલે કુંજનું માઇગ્રેશન શરૂ થઈ ગયું છે. 4 વર્ષ બાદ એવું હશે કે પક્ષી જગત માટે બહુ સફળ વર્ષ નીવડશે. ગત વર્ષે નહિવત વરસાદ હોવાથી જળાશયો સુકાયા હતા, જેના લીધે કચ્છમાં રૂપકડા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. જ્યારે ઉંદરની સંખ્યા વધતા શિકારી પક્ષીઓનું આગમન મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું. જોકે આ વર્ષે વિદેશથી આવતા પક્ષીઓનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. છારીઢંઢ તેમજ વેકારિયાના રણમાં ઉગી નીકળેલા મોટા મોટા ઘાસને જોતા આ વર્ષે શિયાળો વિતાવવા મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ કચ્છમાં ઉમટી પડે તેવી આશા પક્ષીવિદો સેવી રહ્યા છે. કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.